युवराज सिंह ना सात दिवस रिमांड मंजूर। जी हाँ, भावनगर में तोड़कांड में युवराज सिंह ना सात दिवस रिमांड मंजूर थया छे। पुलिस से 14 दिवस रिमांड की मांग करी थी, कोर्टे सात दिवस रिमांड मंजूर कर्या छे। सात दिवस रिमांड मंजूर करवामां आव्या छे, कोर्टे सात दिवस रिमांड मंजूर कर्या छे। पुलिस से 14 दिवस रिमांड की मांग करी थी, अलग अलग तपास करवानी छे। डमी कांड त्यार पछी तोड़कांड में खुद युवराज सिंह नाम आव्यु छे अने तोड़कांड थयु छे। करोड़ों रुपया लेवानी जे खंडणीनो जे वात जे छे ए अंतर्गत कोर्ट में रजू करा, कोर्टे सात दिवस रिमांड मंजूर कर्या छे। पुलिसे 14 दिवस रिमांड स्वाभाविक छे के माग्या तो सामे ज कोर्टे सात दिवस रिमांड मंजूर कर्या छे। युवराज सिंह जाडेजाना सात दिवस रिमांड मंजूर करवामां आव्या छे। पुलिसे 14 दिवस रिमांडनी मांग करी थी, कोर्टे सात दिवस रिमांड मंजूर कर्या छे। तोड़कांडमां युवराज सिंहनी धरपकड़ थई अने हवे सात दिवस रिमांड कोर्टे मंजूर कर्या छे। आरोपी ने 29 तारीख सुधी रिमांड आपवामां आवे छे। एमां कुल 8 मुद्दा पोलीसे रिमांड मांगेला, 14 दिवस रिमांड मांगवामां आवेला, जेमां आरोपी ने 29 तारीख सुधीना रिमांड आपवामां आवे छे। आरोपी पासे थी मोबाइल एनो रिकवर करवानो छे, 1 करोड़ रुपया रिकवर करवाना बाकी छे। बीजा सह आरोपीओने पकड़वाना छे, जे वीडियो बनावामां आवेलो एमां कोण कोण हाजर हता ए अंगे तपास करवानी छे। बीजा आवा कोई गुना नोंधाया छे के केम, आ मोडस ऑपरेंडी आधारे बीजा कोई भोग बननार छे के केम, ए अंगे तपास करवानी छे। એમ કુલ 8 મુદ્દા ઉપર રિમાન્ડ માંગવામાં આવેલ। નવનીત જોડાઈ ગયા, નવનીત, યુવરાજના 7 દિવસના રિમાન્ડ મંજૂર? ચોક્કસ જણાવ જણાવ્યું કે જે રીતના આજે દમ્મી કાંડ ને ઉજાગર કરનાર હવે જે યુવરાજસિંહ જાડેજા છે ખુદ છે એ તોડકાંડ ની અંદર ફસાયો છે। કારણ કે ગઈકાલે પોલીસે એની પૂછપરછ હાથ ધર્યા બાદ મોડી રાત્રે એની ફરિયાદ થતા એની ધરપકડ કરી હતી અને 18 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ આજે સાંજે તેને 6 કલાક આસપાસ કોર્ટની અંદર રજૂ કર્યો હતો। લગભગ 2.5-3 કલાક સુધી ચાલી હિયરિંગ ની અંદર અંતે યુવરાજસિંહ જાડેજા છે તેની સામે પોલીસ દ્વારા માંગવામાં આવેલા 8 મુદ્દાને લઈને 7 દિવસના રિમાન્ડ છે એ મંજૂર કરવામાં આવ્યો છે। એટલે કે 29 તારીખ સાંજે 5 વાગ્યા સુધી યુવરાજસિંહ જાડેજા છે હવે પોલીસ કસ્ટડીની અંદર રહેશે। ખાસ કરીને વાત કરીએ તો જે આ પોલીસ દ્વારા જે રિમાન્ડની માંગણી કરવામાં આવી છે એની અંદર આજે મોબાઈલનો બાબત છે કે જે વિડીયો ઉતારવાની વાત આવી છે એ વિડીયો કોણે ઉતાર્યો હતો, મોબાઈલ કોણે આપ્યો હતો, 1 કરોડની જે રકમ જે ચૂકવવામાં આવી છે 1 કરોડ જે રકમ છે એની રિકવરી કેટલા લોકોની અંદર વધુ સામેલતા સહિતના જે આવા 8 મુદ્દાઓ છે તેને લઈને હવે રિમાન્ડ છે મંજૂર કર્યા છે। એડિશનલ સિવિલ જજ જે SS ભદુરિયા છે તેણે આ તમામ દલીલોને માન્ય રાખીને રિમાન્ડને મંજૂરી આપી છે। હાલ તો પોલીસ છે યુવરાજસિંહને કસ્ટડીમાં લઈ અને હેડક્વાર્ટર પહોંચી છે અને આગામી 7 દિવસ સુધી યુવરાજને પૂછપરછ કરી અને વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરશે। બિલકુલ બિલકુલ, આ એક મોટી ખબર નવનીત આપી રહ્યા છે। યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે, તોડકાંડમાં યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે।